तो सूरत थी महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। सूरत में दुष्कर्म की घटना सामे आवी छे। नौकरी की लालचे युवती साथे दुष्कर्म आचरवामां आव्युं। इंटरव्यू ना बहाने युवती ने बोलावी हती। सूरत एरपोर्ट नी सामे लई गया बाद दुष्कर्म गुजारवामां आव्युं। युवती ने नशायुक्त कोल्ड ड्रिंक्स आपी हती। बे लोको सामे युवतीए फरियाद नोंधावी छे। नौकरी की लालचे युवती साथ दुष्कर्म की आ घटना सामे आवी छे। इंटरव्यू ना बहाने युवती ने बोलावी हती अने युवती ने नशायुक्त कोल्ड ड्रिंक्स आपी हती। बे लोको सामे युवतीए फरियाद नोंधावी। अजय दीवान अने दिलीप खांडेलिया सामे एफआईआर नोंधावी छे। अलथाण पोलीसे एक की धरपकड़ करी छे। पोलीसे अजय दीवान की धरपकड़ करी लीधी छे। तो सूरत एरपोर्ट की सामे युवती ने लई गया हता ने दुष्कर्म आचरवामां आव्युं हतुं। वधु विगत साथे संवाददाता दिवेश जोड़ाई गया छे। दिवेश, जे रीते आ घटना सामे आवी छे दुष्कर्मनी, शुं वधु विगत? દીપિકા, જે પ્રકારે સુરત શહેરની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં નોકરીને બહાને એક યુવતી જે છે તેની ઇજ્જત લૂંટી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે। જે પ્રકારે યુવતીને ઇન્ટરવ્યુ લેવાના બહાને ઓફિસ બોલાવવામાં આવી હતી ને ત્યારબાદ ત્યાંથી તેમને લઈ જવામાં આવી હતી। એરપોર્ટની સામે આવેલા એક બિલ્ડિંગ જે છે ત્યાં બિલ્ડિંગમાં રૂમમાં લઈ જવામાં આવી હતી અને તેમને કેફી પીણું પીવડાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું, જેથી યુવતીએ ભાનમાં આવ્યા બાદ બે લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આ બે માંથી એકની ધરપકડ કરી છે। મહત્વનું કહી શકાય કે નોકરીના બહાને યુવતીને ઇન્ટરવ્યુ માટે બોલાવી હતી અને ત્યારબાદ તેને રૂમમાં લઈ જવામાં આવ્યું હતું, તેમની સાથે બદકામ કર્યું હતું, જેથી પોલીસે તાત્કાલિક જ એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી, આભાર દિવેશ જોડાવા બદલ। તો દુષ્કર્મની આ ઘટનામાં બે લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે, જ્યારે પોલીસે એકની ધરપકડ કરી લીધી છે।